વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોતા હતા સમક્ષિતિમાન, પૃષ્ઠો અને વિદ્યુતબારોના તંત્રની સ્થિતિ ઉર્જા, એટલે કે બે વિદ્યુતબારો અને ત્રણ વિદ્યુતબારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. સમક્ષિતિમાન પૃષ્ઠો વિશે પણ જોઈ ગયા, તમે તૈયાર પણ કર્યું હશે. હવે આપણે સેકન્ડ ચેપ્ટરમાં આગળ વધીએ તો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિદ્યુતભારોના તંત્રની. આજે આપણે નેક્સ્ટ લેક્ચર તરફ જઈએ તો નવો ટોપિક છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે તેની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો એના પહેલાં આપણે વન બાય વન શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો ગયા લેક્ચરમાં તો આપણે બે વિદ્યુતભારોથી શરૂઆત કરી હતી, પરંતુ આજે આપણે સિંગલ વિદ્યુતભાર એટલે કે એક જ વિદ્યુતભાર વડે ઉદ્ભવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આપણને બધાને જ ખબર છે કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે ભણતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે જ્યારે એક એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવામાં આવે છે, એટલે કે ક્ષેત્રમાં કોઈ એક બિંદુએ લાવવામાં આવે છે, ત્યારે ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય એ તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ જે થિયરી છે ફર્સ્ટ પાર્ટ, એક જ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા, એ તમે ડાયરેક્ટલી યાદ રાખી શકો છો કોના ઉપરથી? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી, કે જ્યારે એક એકમ ધન વિદ્યુતભાર અથવા તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવશો તો એના ઉપર જે તમે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરશો તે સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. એટલે બધું કાર્ય સ્થિતિ ઉર્જામાં પરિણમતું હોવાથી તમે એક વિદ્યુતભારના એક જ વિદ્યુતભાર વડે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી શકો છો, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી. હવે આગળ મેં લખ્યું છે કે સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન એ આર મુજબ બદલાય છે. તો એક બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન મિત્રો આપણે ભણી ગયા છીએ કે ક્યુ અપોન આર. તો અહીંયા ક્યુ અચળ છે, કે અચળ છે, પરંતુ જેમ જેમ આર બદલાશે તેમ તેમ વી પણ બદલાશે. તો આર અને વી અને યુ જે છે એ આર ઉપર આધારિત હોવાથી તમે વી અને આર યુને આરના વિધેય તરીકે આવી રીતે લખી શકો છો ઇક્વેશન નંબર વન. તો ઇક્વેશન નંબર વન જે છે એને કઈ રીતે વાંચશો તમે? યુ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ઓફ આર, જ્યાં આર શું છે? એક વિધેય સ્વરૂપે છે, એટલે કે જેમ જેમ આર બદલાશે તેમ તેમ સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન બદલાય છે. કઈ રીતે બદલાય છે? તો આર જે છે વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જેમ જેમ અંતર વધે છે તેમ તેમ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા ઘટે છે. તો હવે આ થિયરી ઉપરથી તમને એવું થશે મિત્રો કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો એકમ શું છે? તો ઉર્જાનો સામાન્ય એકમ છે જૂલ, એટલે કે બધા જ પ્રકારની ઉર્જાનો એકમ છે જૂલ. પરંતુ જ્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરતા હોઈએ, વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા કરતા હોઈએ ત્યારે એનો એક બીજો એકમ છે ઈવી, એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે તમને એવું થશે કે મારે તો બે એકમો યાદ રાખવા પડશે, તો આ બે એકમો વચ્ચે કયો સંબંધ છે? તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ આપણે નીચેના સૂત્ર મુજબ આપી શકીએ. તો અહીંયા વન ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો ચાર્જ, એટલે કે વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? ચેપ્ટર નંબર વનમાં આપણે પ્રાથમિક વિદ્યુત ભાર ભણી ગયા છે ને મિત્રો, કેટલો છે? 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19 કુલમ્બ. માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં પરિવર્તિત કરવું હશે તો સેના વડે ગુણવું પડશે? ઇલેક્ટ્રોનના ચાર્જ વડે. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે? 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19 કુલમ્બ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ. આ બંને સમીકરણ સંબંધ ઉપરથી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલના નાના અને મોટા સંબંધો પણ પ્રસ્થાપિત કરી શકીએ છીએ. નાના એટલે 10 ની માઇનસ ઘાતવાળા સંબંધો, જેમ કે મિલી જૂલ, માઇક્રો જૂલ, નેનો જૂલ, એવા બધા.
અને મોટા એટલે કિલો, મેગા, ગીગા, ટેરા એક્સેટ્રા. એટલે હવે આપણે એમાંથી કેટલાક સંબંધો જોઈએ. તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેના નાના અને મોટા સંબંધો નીચે મુજબ સૂત્રો આપ્યા છે તમને, તો જોઈ લઈએ. 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા? તો અહીંયા તમને પ્રશ્ન થાય મિલી એટલે કેવો સંબંધ? તો મિલી એટલે નાનો, અને નાનો એટલે મેં તમને કીધું કે એને મલ્ટીપ્લાય કોની વડે કરવું પડશે? 10 ની -ઘાત વડે. તો મિલીમાં કેટલી ઘાત આવશે? 10⁻³. કોને મલ્ટીપ્લાય કરશો? ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વડે. બધામાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્રો લખેલો જ છે, જુઓ. કેમ કે આપણે કોનું કન્વર્ઝન કરવાનું છે? ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં કરવાનું છે. ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં કરો તો કોના વડે ગુણવું પડે? ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વડે. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? 1.6 × 10⁻¹⁹. પછી તમારે અહીંયા જોઈ લેવાનું, મિલી હોય તો -3, કિલો હોય તો +3, મેગા હશે તો +6, ગીગા હશે તો +9, અને ટેરા હશે તો +12, એટલે કે 10⁻½. ઓકે, તો અહીંયા મેં તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, જેની અંદર અમુક નાના એકમો પણ છે, મોટા એકમો પણ છે. આ પ્રમાણે તમારે પરીક્ષામાં જો એક્ઝામ્પલ પૂછાય તો પહેલાં જોઈ લેવાનું કે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કરવાનું છે તો ડાયરેક્ટ જ કરવાનું છે કે પછી નાના અને મોટા એકમો વડે ગુણવાનું છે. જો ડાયરેક્ટ કરવાનું હશે તો માત્ર આ જ સમીકરણ મૂકવાનું રહેશે. અને જો આગળ કિલો અને મેગા અને માઇક્રો ને એ બધું આપ્યું હશે તો તમારે તમારી અનુકૂળતા મુજબ મલ્ટીપ્લાય કરવાનું રહેશે, ત્યારબાદ એનું સાદુરૂપ આપી અને અહીંયા જે આન્સર લખ્યો છે એ તમારે એક્ઝામ્પલમાં મૂકવાનું રહેશે. જો મલ્ટીપ્લાય નહીં કરો તો આન્સર તો સાચો આવી જ જશે, પરંતુ શેમાં આવશે? કિલો હશે તો કિલોમાં જ આવશે, મેગા હશે તો મેગામાં જ આવશે, પરંતુ ડાયરેક્ટલી જૂલમાં આન્સર આવશે નહીં. એટલે આન્સર આવી જશે પરંતુ 10 ની ઘાતમાં ફરક પડી જશે, જેથી તમને માર્ક્સ મળશે નહીં. તો ફર્સ્ટ થિયરી આપણે જોઈ ગયા, એક વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. જે વિદ્યુતભાર ક્યાં મૂકેલો છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ તો બે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો હવે જ્યારે બે વિદ્યુતભારોની ચર્ચા કરવામાં આવે તો બે વિદ્યુતભારોને અમુક અંતરે તમારે ગોઠવવાના છે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે અંતર કેટલું છે મિત્રો? સ્મોલ r છે. અહીંયા Q1 અને Q2 વિદ્યુતભારો આપેલા છે. બંને વિદ્યુતભારોનું વિદ્યુત સ્થિતિમાન આપેલું છે અનુક્રમે V1 અને V2. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કહે છે? દરેક વિદ્યુતભારને તમારે ક્યાં લાવવાનો છે? અનંત અંતરેથી આપેલા બિંદુ પાસે. તો જેવી રીતે આપણે ફર્સ્ટ થિયરી ભણ્યા એક વિદ્યુતભાર માટે, તો એવી ને એવી જ રીતે અહીંયા તમારે બે વિદ્યુતભારોનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. પછી બંનેનો સરવાળો કરશો એટલે ટોટલ તમને બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મળી જશે. તો હવે જોઈએ આકૃતિ ઉપરથી શું તમને સ્પષ્ટ થાય છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઉગમ બિંદુની સાપેક્ષે Q1 અને Q2ને અનુક્રમે R1 અને R2 અંતરે ક્યાંથી લાવવા છે? અનંત અંતરેથી લાવવા છે. તો અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય શેમાં સંગ્રહાય છે વિદ્યાર્થી મિત્રો? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. એટલે કાર્ય એ જ તમારી સ્થિતિ ઉર્જા થશે. એન્ડમાં જે સમીકરણ આવશે એ કાર્ય સ્વરૂપે આવશે, પરંતુ એ કાર્યને આપણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ્યું હોવાથી એ કાર્ય જ તમારી સ્થિતિ ઉર્જા કહેવાશે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈએ તો શું છે. Q1 વિદ્યુતભારને પહેલાં તો ઇન્ફાઇનાઇટ અંતરેથી ક્યાં લાવવાનું છે? R1 અંતરે લાવવાનું છે. તેના માટે કરવું પડતું કાર્ય કેટલું બનશે? તો W = QV સૂત્ર અનુસાર W1 = કયો છે ચાર્જ? Q1. તેનું સ્થિતિમાન કેટલું છે? V1 ઓફ R1 છે. V1 એ R નું વિધેય હોવાથી જેમ જેમ R બદલાશે તેમ તેમ V1 પણ બદલાય છે. તો તેવી જ રીતે હવે આપણે Q2 ને ઇન્ફાઇનાઇટથી R2 અંતરે લાવશું તો W2 = શું લખાશે? Q2 × V2 ઓફ R2.
2 સમીકરણ નંબર 1 અને 2 Q1 અને Q2 માટે છે. હવે જ્યારે Q1 ના લીધે Q2 ઉપર જે બળ લાગે છે તેના વિરુદ્ધમાં થતું કાર્ય એટલે બંનેનું ઇન્ટર રિલેશન એટલે W3 બરાબર K Q1 Q2 upon R12 એટલે કે Q1 ની વિરુદ્ધમાં જે બળ લાગે છે તેના લીધે જે Q2 ઉપર કાર્ય થાય છે એ જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. મિત્રો, આ થિયરી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. તો હવે પહેલો તમારે Q1 ને ઇન્ફિનિટીથી R1 સુધી લાવવાનું હતું, ત્યારબાદ Q2 ને લાવ્યા, અને ત્રીજા સ્ટેપમાં શું કર્યું, Q1 ઉપર જે કાર્ય થાય છે એના લીધે Q2ની ઉપર જે ઇફેક્ટ પડે છે એ કાર્ય કેટલું છે, બંને વચ્ચેનો ગુણાકાર અને ભાગ્યા બંને વચ્ચેનો અંતર. તો જે સમીકરણ 1, 2 અને 3 આવ્યું એના ઉપરથી ટોટલ કાર્ય એટલે તમારા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, અને સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું છે, 1 + 2 + 3 એટલે કે Q1V1 + Q2V2 + K Q1 Q2 upon R12. તો મિત્રો, અત્યારે આપણે શું ભણ્યા, એક વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનો એકમ, અને જૂલ અને ઇલેક્ટ્રોન વચ્ચેનો સંબંધ, તેના નાના અને મોટા જુદા જુદા એકમો. ત્યારબાદ આપણે ભણ્યા બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે આપણે જોઈશું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું મૂકવાનું છે, વિદ્યુત ડાયપોલ. તો ડાયપોલ વડે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ ત્યાં સુધી એક વિદ્યુત ભાર અને બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જાની થિયરી ટેક્સ્ટબુકમાંથી તમે એકવાર જોઈ લો, ત્યારબાદ આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જા શોધવા તરફ જશું. તો મિત્રો, હવે આપણે જોશું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું મૂકેલું છે, ડાયપોલ, અને આ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો સૌથી પહેલાં તો આપણે આ થિયરીમાં બરાબર આકૃતિ સમજવી પડશે. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર શું મૂકેલું છે, વિદ્યુત ડાયપોલ, અને ડાયપોલ ઉપરના વિદ્યુત ભારો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, એક પ્લસ ક્યુ હશે તો બીજો માઇનસ ક્યુ, અને ડાયપોલની લંબાઈ કેટલી છે, 2a. ડાયપોલની લંબાઈ એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. હવે બરાબર તમે આકૃતિને સમજી લેશો તો આકૃતિ જે છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશાને સમાંતર રહે તેવી રીતે પ્રસ્થાપિત કરેલું છે. ડાયપોલ પરના વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે, તેમની વચ્ચેનું અંતર 2a છે, તેના બે ઘટકો પડશે a cos થીટા, અને વિરુદ્ધ દિશાનો ઘટક પડશે માઇનસ a cos થીટા, જ્યાં થીટા એ શું છે, તો કે ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છીએ એ ડાયપોલ મોમેન્ટ, અને સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ e વચ્ચેનો ખૂણો છે. માટે ક્યુ અને માઇનસ ક્યુ ઉપર બે વિદ્યુત ભારોના લીધે વિરુદ્ધ દિશાનું વિદ્યુત બળ એફ બરાબર ક્યુ ઈ અને એફ બરાબર માઇનસ ક્યુ ઈ લાગે છે. આ બંને બળો અશૂન્ય એટલે કે શૂન્ય ન હોય તેવા હોવાથી તે શું લગાડે છે, એકબીજા ઉપર ટોર્ક લગાડે છે. કેમ, તો કે આ બંને જે બળો છે એ બળ યુગ્મની રચના કરે છે, અને આ બળ યુગ્મની અસર હેઠળ તમારી જે ડાયપોલ છે એ શું અનુભવે છે, ટોર્ક નામની ભૌતિક રાશિ છે એટલે કે ટોર્ક અનુભવે છે. ટોર્ક એટલે કોણીય બળ, અને જે બળ છે એફ બરાબર કે Q1 Q2 અપન આરનો સ્ક્વેર એ શું છે, રેખીય ભૌતિક રાશિમાં સમાવિષ્ટ થતું બળ છે. અને એ જ પ્રમાણે જો ચાક ગતિની અંદર કોણીય ભૌતિક રાશિઓની ચર્ચા કરીએ તો કોણીય જે બળ છે એટલે ટોર્ક નામની ભૌતિક રાશિ એ રેખીય ભૌતિક રાશિઓમાં બળને સમતુલ્ય ભૌતિક રાશિ છે. તો આ જે બળ યુગ્મના લીધે તમારી જે ડાયપોલ છે એ ટોર્ક અનુભવે છે, અને આ ટોર્કનું પણ આપણે સૂત્ર ભણી ગયા છીએ મિત્રો. ડાયપોલ ઉપર લાગતું ટોર્ક કેટલું હોય છે તો ચેપ્ટર નંબર 1માં આ સૂત્ર આપણે ભણી ગયા છીએ, પી ક્રોસ ઈ, અને ક્રોસ એટલે સાઇન થીટાવાળો ઘટક એટલે પીઈ સાઇન થીટા.
થીટા, જ્યાં થીટા એ પી અને ઈ વચ્ચેનો કોણ છે. તો આગળ હવે આ જે ટોર્ક છે મિત્રો, એ તમારી ડાયપોલને શું કરશે? પરિભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરશે. એટલે આ જે તમારી ડાયપોલ છે ને, એ શું કરે છે? આવી રીતે નમન એટલે કે પરિભ્રમણ કરશે, એટલે જુદા જુદા ખૂણાઓ રચાશે, જેમાંથી આપણે બહુ સિલેક્ટેડ જ ખૂણાઓ પસંદ કરવાના છે આપણી ગણતરીમાં. તો જોઈએ, આ ટોર્કના કારણે તમારી જે ડાયપોલ છે એ કેટલું સૂક્ષ્મ સ્થાનાંતર અનુભવશે? તો કે ડેલ્ટા થીટા જેટલું, જ્યાં ડેલ્ટા થીટા એ શું છે? સ્થાનાંતર કેવું? કોણીય સ્થાનાંતર. એટલે કે અંતિમ કોણીય સ્થાનાંતર માઇનસ પ્રારંભિક કોણીય સ્થાનાંતર. અંતિમ સ્થાનાંતર કેટલું છે મિત્રો? થીટા વન, જેમાંથી આપણે શું વાત કરેલું છે? ડેલ્ટા થીટા ઝીરો, એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે થીટા વન માઇનસ થીટા ઝીરો. હવે અહીંયા એક લીટી જે મેં લખી છે એ ખૂબ જ અગત્યની છે, કે જ્યારે સ્થાનાંતર ખૂબ જ સૂક્ષ્મ વેલ્યુનું હોય, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર તમારી ડાયપોલ અનુભવે, ત્યારે તમારે એક કન્ડિશન યાદ રાખવાની છે મિત્રો. ડેલ્ટા થીટાને તમારે નિયરલી ઇક્વલ ટુ ડી થીટા કહેવાનું છે. જેવી રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિ સૂક્ષ્મ હોય તો આપણે લિમિટ ડેલ્ટા ટેન્સ ટુ ઝીરો લખીએ, તો ડેલ્ટા નામની ભૌતિક રાશિ એમાં પરિવર્તિત થઈ જશે ડીમાં. તો અહીંયા તમારું જે સ્થાનાંતર અનુભવે છે ડાયપોલ, એ ખૂબ સૂક્ષ્મ હોવાથી ડેલ્ટા થીટા મેં તમને અહીંયા ઇક્વલ ટુ નથી લખ્યું, અહીંયા મેં તમને લખી આપ્યું છે આવી રીતે. આનો અર્થ થાય છે નિયરલી ઇક્વલ ટુ, એટલે કે કર્વેચર બે લાઈન કરો એનો મતલબ શું થશે? એકદમ નિયરલી ઇક્વલ ટુ, એટલે કે બરોબરની નજીક. માટે હવે જે સૂક્ષ્મ સ્થાનાંતરના લીધે જે કાર્ય થશે ને મિત્રો ડાયપોલ ઉપર, એ ડબલ્યુ નહીં હોય પરંતુ ડેલ્ટા ડબલ્યુ હશે. જો અહીંયા થીટા હશે તો આપણે ડબલ્યુ લખીશું, પરંતુ કાર્ય કેવું છે? ડેલ્ટા થીટાના લીધે થાય છે, એટલે ડેલ્ટા ડબલ્યુ. અને ડબલ્યુ એટલે શું છે? ટાઉ ડેલ્ટા થીટા. પરંતુ ટાઉ શું લખ્યું આપણે? પીઈ સાઇન થીટા. અને ડેલ્ટા થીટાને શું કહી દીધું છે? ડી થીટા. અહીંયા ટાઉ બરાબર પી ક્રોસ ઈ, એટલે પીઈ સાઇન થીટા, જે તમારે અહીંયા લખવાનું છે. અને ડેલ્ટા થીટા બરાબર ડી થીટા લખવાનું છે. હવે મેં તમને શું કીધું? કે તમારે ડાયપોલ પર જે ટોર્ક લાગે છે ને, એના લીધે તમારી ડાયપોલ કેટલું પરિભ્રમણ અનુભવશે? તો કે થીટા ઝીરોથી લઈને થીટા વન જેટલું. એટલે આ પરિભ્રમણ, ડેટ મીન્સ કે થીટા ઝીરોથી થીટા વન જેટલું પરિભ્રમણ અનુભવે, તે દરમિયાન તેના ઉપર જે કાર્ય થાય છે ને, એ હવે સમગ્ર ગતિપથ એટલે કે ડબલ્યુ થશે, ડેલ્ટા ડબલ્યુ નહીં થાય. તો આ જે કાર્ય છે ને, એ તમારું કેટલું છે? થીટા ઝીરોથી થીટા વન સુધીના સંકલન જેટલું. એટલે સંકલનમાં બે લિમિટો આવે છે, અપર અને લોઅર. લોઅર એટલે પ્રારંભિક, અને અપર એટલે અંતિમ. પ્રારંભિક લિમિટ કેટલી છે તમારી? થીટા ઝીરો. અંતિમ કેટલી છે? થીટા વન. અને ડબલ્યુ બરાબર ઉપર શું કીધું છે? ટાઉ ડેલ્ટા થીટા, એટલે કે ડેલ્ટા થીટા સૂક્ષ્મ હોવાથી ડેલ્ટાની બદલે ડી લખેલો છે, એટલે ટાઉ ઇન્ટુ ડી થીટા. ટાઉ કેટલો છે? પીઈ સાઇન થીટા. અને ડી થીટા તો એઝ ઇટ ઇઝ જ છે. હવે મિત્રો, આની અંદરથી શું કોમન નીકળશે? ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર, એટલે પીઈ કોમન નીકળી જશે. અને કોસ થીટાનું જે સંકલન છે ને મિત્રો, એ કેટલું થાય છે? સાઇન થીટાનું સંકલન કેટલું થશે? માઇનસ કોસ થીટા. અને જ્યારે સંકલન કરી નાખશો તમે ભૌતિક રાશિનું, એટલે સંકલનની સંજ્ઞા નીકળી જશે, અને સ્ક્વેર બ્રેકેટ એટલે કે ચોરસ કૌંસ આવી જશે. એટલે સાઇન થીટાનું સંકલન કેટલું કર્યું? માઇનસ કોસ થીટા. અપર અને લોઅર લિમિટો મૂકી દેવાની આપણે, થીટા ઝીરો અને થીટા વન. હવે આપણને બધાને જ ખબર છે કે જ્યારે અપર અને લોઅર લિમિટોને સોલ્વ કરવું હોય, તો સૌથી પહેલાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે ડબલ્યુ બરાબર પીઈ તો બહાર જ કાઢેલા છે. પહેલી વખત આપણે મૂકીશું અપર લિમિટ, એટલે માઇનસ આગળ આવેલું છે, જોઈ લો તમે અહીંયા, માઇનસ કોસ થીટા વન માઇનસ માઇનસ કોસ થીટા ઝીરો. અહીંયા માઇનસ બંનેમાં આવશે, કેમ કે કોસ થીટાની આગળ માઇનસ છે. બીજું માઇનસ કયું? તો આપણે જ્યારે કૌંસ છોડશું ને, ત્યારે આના જોડે માઇનસમાં બીજું પદ આવશે, એટલે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો આ બંને માઇનસ માઇનસ શું થઈ જશે? એકબીજાની સાથે
પ્લસ થઈ જતા હોવાથી મેં અહીંયા એક પદ નથી લખ્યું, જે હું અહીંયા લખું છું પી ઈ માઇનસ કોસ થીટા વન અને માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ થીટા ઝીરો. હવે તમે નીચેનું પદ સમજી શકશો કે આ જે પ્લસ છે ને મેં આગળ લખી નાખ્યું છે પ્લસ કોસ થીટા ઝીરો અને આ માઇનસ કોસ થીટા વન. આ પદ મેં અહીંયા નહોતું લખ્યું, સરળતા ખાતર તમને અત્યારે લખી આપું છું. તો હવે તમે સમજી શકો છો કે ડબલ્યુ બરાબર પીઈ કોસ થીટા ઝીરો માઇનસ કોસ થીટા વન. આટલું કાર્ય તમારી ડાયપોલ ઉપર થાય છે. હવે તમને બધાને જ ખબર છે કે જે કાર્ય થાય છે એ સંપૂર્ણ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાતું હોવાથી તમારું જે કાર્ય એ જ તમારા ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા. એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ પીઈ કોસ થીટા ઝીરો માઇનસ કોસ થીટા વન. હવે અહીંયા મેં શું લખેલું છે કે હવે જો ડાયપોલને કેટલું પરિભ્રમણ આપવાનું છે, તો કે સૌથી પહેલી ઇનિશિયલી ડાયપોલ પ્રારંભિક સ્થિતિમાં ક્યાં મૂકેલી છે, થીટા ઝીરો બરાબર પાઈ બાય ટુ કોણે મૂકેલી છે. એટલે કે અહીંયા મેં જે લાઈન દોરી છે બ્લુ અક્ષરથી એ તમારી ડાયપોલની અંતિમ પરિસ્થિતિ છે, પરંતુ પ્રારંભિક પરિસ્થિતિમાં ડાયપોલને તમારે ક્યાં મૂકવાની છે મિત્રો, અહીંયા સીધી લીટીમાં. એટલે આ તો તમારી બીજા નંબરની પરિસ્થિતિ છે, અંતિમ પરિસ્થિતિ. બટ પ્રારંભિક પરિસ્થિતિમાં પ્લસ ક્યુ અહીંયા આવશે અને માઇનસ ક્યુ નીચે જશે, એટલે આ તમારી પ્રારંભિક પરિસ્થિતિ છે થીટા ઝીરો. અને થીટા ઝીરો એટલે કેટલું, તો કે પાઈ બાય ટુ. અને થીટા વન એટલે કેટલું, થીટા એટલે પાઈ બાય ટુ. એટલે આ એંગલ તમારું દેખાય છે ને તમને, 90. પાઈ બાય ટુમાંથી તમારે ડાયપોલને કેટલું પરિભ્રમણ દેવાનું છે, થીટા જેટલું. ઓકે, એટલે થીટા જેટલું પરિભ્રમણ દેશો એટલે પ્રારંભિક જે છે એ કેટલું છે, થીટા ઝીરો બરાબર પાઈ બાય ટુ. એમાંથી થીટા પરિભ્રમણ દેશો એટલે તમારી જે લિમિટો છે એ બદલાઈ જશે, થીટા ઝીરો બરાબર પાઈ બાય ટુ થઈ જશે અને થીટા વન બરાબર થીટા થઈ જશે. સૌથી પહેલાં બરાબર અહીંયા સમજી લેજો, આ તમારી ડાયપોલ છે ને પિંક, એ પ્રારંભિક છે, એને તમારે પરિભ્રમણ આપતા 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 આમ ગોળ ગોળ ફેરવી અને થીટા કોણ આવે ત્યાં અટકી જવાનું છે. એટલે પ્રારંભિક પાઈ બાય ટુમાંથી અંતિમ થીટા થીટા જેટલું પરિભ્રમણ દેશો એટલે આ જે તમારું સૂત્ર છે ને ડબલ્યુ બરાબર પીઈ કોસ થીટા ઝીરો માઇનસ કોસ થીટા વન, એમાં થીટા ઝીરો બરાબર પાઈ બાય ટુ મૂકી દેજો અને થીટા વન બરાબર થીટા મૂકી દેજો, એટલે પાઈ બાય ટુ એટલે કોસ 90 ઝીરો, અને કોસ થીટાનું કોસ થીટા જ રહેશે, ઝીરો માઇનસ કોસ થીટા એટલે માઇનસ કોસ થીટા, અને કોસ થીટા એટલે કયો ગુણાકાર, અદિશ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ. એટલે કોસ થીટાને કાઢશો મિત્રો એટલે યુ બરાબર માઇનસ પી ડોટ ઈ. ડોટ કાઢો તો કોસ થીટા લાગે, કોસ થીટા કાઢો તો ડોટ લાગશે. એટલે યુ બરાબર માઇનસ પી ડોટ ઈ, જે શું છે, તમારા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આ સૂત્ર ઉપરથી આપણે કેટલાક ખાસ કિસ્સાઓ જોવાના છે, કે ત્રણ કિસ્સાઓ છે, સેપરેટ પણ પૂછાઈ શકે છે. ડાયપોલ પર લાગતા વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી ત્રણ કિસ્સાઓ વર્ણવો. એમાં લખ્યું હોય છે કે તેની સ્થાયી સમતોલન સ્થિતિ વર્ણવો, અસ્થાયી સમતોલન સ્થિતિ વર્ણવો અને મહત્તમ અસમતોલનની સ્થિતિ વર્ણવો. તો જ્યારે ડાયપોલ ક્યારે સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરશે, ક્યારે અસ્થાયી સમતોલન પ્રાપ્ત કરશે અને ક્યારે અસ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરશે, તો જોઈ લઈએ. જ્યારે પી અને ઈ એકબીજાને સમાંતર હશે, એટલે કે ડાયપોલની મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર જ્યારે સમાન એંગલ એટલે કે થીટા ઝીરો થીટા બરાબર ઝીરો ખૂણે હશે, એટલે કે બંનેના એક જ દિશામાં હશે સદિશો, ત્યારે શું થશે, યુ બરાબર માઇનસ પી ડોટ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ કોસ થીટા, જ્યાં થીટા બરાબર ઝીરો મૂકી દેશો એટલે કોસ ઝીરો વન, અને પી ઈ કોસ ઝીરો એટલે પી ઈ ઇન્ટુ વન એટલે પી ઈ, અને આગળ માઇનસ છે એટલે યુ બરાબર માઇનસ પી ઈ, જે તમારી એકદમ સ્થાયી સમતોલનની સ્થિતિ છે. આગળ વધીએ
તો પી તો સેમ જ રહેશે, બટ જે તમારું વિદ્યુત ક્ષેત્રનું સદિશ છે એ વિરુદ્ધ દિશામાં ચાલ્યું જાય છે. એટલે કે પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય છે? 180. એક પ્લસ દિશામાં હશે તો બીજું માઇનસ દિશામાં હશે, તો બે વચ્ચેના ખૂણા કેટલા? 180. અને કોસ 180 બરાબર માઇનસ 1 હોવાથી માઇનસ પીઈ ઇન્ટુ માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ, અને પીઈનું પીઈ તો આવવાનું જ છે, એટલે યુ બરાબર પ્લસ પીઈ. જે પરિસ્થિતિને શું કહેશો? અસ્થાયી સમતોલનની પરિસ્થિતિ, જેની અંદર એટલે કે જે પરિસ્થિતિમાં ડાયપોલ રહી શકતી નથી, સ્થાયી રહી શકતી નથી, તે ખૂબ તમારી મોમેન્ટરી પોઝિશન છે, એટલે કે એની અંદર અસ્થાયી સમતોલન હોય છે. જે સ્થાયી કરવા માટે ડાયપોલ શું કરે છે? થીટા બરાબર 0 એંગલે ગોઠવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે ત્રીજો કિસ્સો જોઈએ, તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર જ્યારે એકબીજાને લંબ ગોઠવાઈ જશે, એટલે કે લંબનો મતલબ શું થાય છે મિત્રો? આ તમારો સદિશ છે ડાયપોલ મોમેન્ટનો, અને આ જે વિદ્યુત ક્ષેત્રનો સદિશ, જો 90 એંગલ એટલે કે એકબીજાને લંબ હશે કે આવી રીતની પોઝિશન રચાશે, તો આ બંને વચ્ચે ખૂણો કેટલો થઈ જશે? 90. અને કોસ 90 0 થતું હોવાથી અહીંયા યુ બરાબર 0 મળશે, અને આ પરિસ્થિતિને શું કહેશો મિત્રો? મહત્તમ અસ્થાયી સમતોલન કહેવામાં આવે છે. તો આપણે આ થિયરી ભણી ગયા, કઈ? ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા, જેમાં ડાયપોલ આપણે ક્યાં મૂકેલી છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. તો આજે મિત્રો આપણે 3 થિયરી ભણ્યા, 1 વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા, 2 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જાના 2 એકમો વચ્ચેના નાના અને મોટા એકમ વચ્ચેનો સંબંધ, ત્યાર પછી આપણે ભણી ગયા ડાયપોલની સ્થિતિ ઉર્જા. આ ત્રણેય થિયરીઓ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે, એટલે તમારે 2 વાર લખવાની રહેશે. કેમ કે હવે ટૂંક સમયમાં એકમ કસોટી આવશે, તો એની અંદર પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર તમારા સિલેબસમાં રહેલું હોવાથી 2 વખત તમારે લખીને મોકલવાની રહેશે. હવે આ ચેપ્ટરમાં 3 જ ટોપિક બાકી છે, એક તો કેપેસિટર, એક ડાયઇલેક્ટ્રિક અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો આ 3 ટોપિક હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ, અને હોમવર્ક કરીને મોકલવાનું રહેશે.